પાંચના પાંચમાં આગળ વાત કરશું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. બીજા તબક્કામાં મત કરી તેવું જનતાને નિવેદન આપ્યું છે. તો શિક્ષણના સંકલ્પને લઈને સમર્થન અંગે કેજીથી લઈને પીજી સુધી દીકરીઓને મફત શિક્ષણના સંકલ્પ અંગે વાત કરતા દીકરીઓને મળશે તો આ અંગે સરકારી યોજનાઓનો લાભ પણ મળશે તેવું પણ સ્મૃતિ ઈરાની દ્વારા કહેવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. શિક્ષણના સંકલ્પને લઈને પણ સમર્થન મળશે તેવું પણ સ્મૃતિ ઈરાની દ્વારા કહેવામાં આવ્યું હતું. વાત કરીએ કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં તેઓએ પોતાનું નિવેદન આપ્યું છે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સમાં અનેક લોકો જોડાયા હતા. અનેક લોકોએ હાજરી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સ્મૃતિ ઈરાનીનું નિવેદન સામે આવ્યું છે. બીજા તબક્કામાં મત કરે તેવું જનતાને તેઓએ અપીલ પણ કરી છે. તો નિવેદનના રૂપે શિક્ષણના સંકલ્પને લઈને સમર્થન, તો આમ કેજીથી લઈને પીજી સુધી દીકરીઓને મફત શિક્ષણનો સંકલ્પ, તો અંગે વાત કરીએ કે દીકરીઓને પણ મફત શિક્ષણ મળશે તે અંગે પણ તેઓએ નિવેદન આપ્યું છે. તો વાત કરવામાં આવે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ દીકરીઓ અંગે પણ વાત કરી હતી. કેજીથી લઈને પીજી સુધી દીકરીઓને મફત શિક્ષણ આપવામાં આવશે તેવું સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું છે. દીકરીઓને હવે શિક્ષણ મળશે, સરકારી યોજનાઓનો પણ લાભ મળશે. આમ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં બીજા તબક્કાને અંગે પણ તેઓએ વાત કરી છે. બીજા તબક્કામાં મત આપવા પણ લોકોને તેઓએ અપીલ કરી હતી. આમ પોતાના નિવેદનમાં તેઓએ લોકોને મત આપવા બીજા તબક્કાની ચૂંટણી માટે અપીલ પણ કરી છે. તો વાત કરીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સંકલ્પ પત્ર વિશે તેઓએ વાત કરી હતી જેમાં કેજીથી લઈને પીજી સુધીની સુવિધા દીકરીઓને મળશે. આમ શિક્ષણ સંકલ્પને લઈને તેઓએ સમર્થન આપ્યું છે. વધુમાં વાત કરીએ કે બીજા તબક્કાના મત અંગે પણ સ્મૃતિ ઈરાની દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે મત આપવા માટે. તો તેઓએ નિવેદન પણ આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તો આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ રૂમ લાઈવ થી જયેશ જોડાઈ ગયા છે. જયેશ, વાત કરીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં પોતાનું નિવેદન આપતા પણ તેઓ દેખાયા હતા, શું છે વિગત? વાત કરાવી દઉં કે જે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે પહેલા ચરણમાં જે મતદાન થયું છે, મતદાન જે ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપ પ્રત્યે જે જનતાઓ સરકાર બનાવવા માંગતી હતી તે જનતાએ કર્યું છે. અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓએ, તેઓ ખબર હતી કે કોંગ્રેસની સરકાર નથી આવવાની, કોંગ્રેસથી ઉદાસીન થઈને વોટિંગ નથી કર્યું તેવું એમનું કહેવું હતું. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્મૃતિ ઈરાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેજીથી પીજી સુધી દીકરીઓને ફ્રી શિક્ષણ મળશે, પછી 9-12 ધોરણ સુધી દીકરીઓને ફ્રીમાં સાયકલ મળશે, અને EWSમાં જે કેટેગરીમાં આવશે તેને ફ્રીમાં સ્કૂટી મળશે. તેનાથી છે તે મહિલાઓ છે તે પ્રભાવિત થઈ છે અને મહિલાઓ ઈચ્છી રહી છે કે ગુજરાતમાં ભાજપની સરકાર આવે. અને વાત કરવા જઈએ તો જે ભાજપની સરકાર આવતા કે જે વડીલ મહિલાઓ છે તેમને ફ્રીમાં મુસાફરી કરવામાં આવશે. અને સૌથી મહત્વપૂર્ણ જાહેરાત એ હતી કે સંકલ્પ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ભાજપની સરકાર આવશે ત્યારે આયુષ્માનની જે અત્યારે યોજના છે તેમાં 5 લાખ રૂપિયા છે, પણ એ વધીને બમણી થઈ જશે, 10 લાખ રૂપિયા સુધીનું આયુષ્માન કાર્ડમાં જાહેરાત થશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઓલરફ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને જનતા છે તે ગુજરાતમાં બીજેપીની સરકાર બનાવશે અને બીજેપીએ જે સંકલ્પ પત્રોમાં જે વાયદા કર્યા છે તે આવીને તે નિભાવશે. જયેશ, હાલ તો વાત કરવામાં આવે કે પ્રથમ તબક્કામાં 59.47% જ ફક્ત મતદાન થયું છે, 5% સરેરાશ મતદાન ઓછું છે. આ વચ્ચે બીજા તબક્કા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અપીલ કરી છે કે વધુમાં વધુ મત આપો. શું લાગે છે આ વખતે બીજા તબક્કામાં મતદાનનો રેકોર્ડ તૂટશે કે નહીં? જે આપણે જણાવી દઉં કે જે પહેલા તબક્કાનું મતદાન હતું તે વધારે પડતું જે સૌરાષ્ટ્રના કચ્છ વિસ્તારમાં મતદાન હતું. અને જે વાત કરવા જઈએ તો અમુક એવો વિસ્તાર હતા જ્યાંથી 11-11% મતદાન ઓછું થયું છે. એટલે એના ઉપરથી એ ખબર પડી શકે છે કે જે મતદાનમાં છે નિરસ્તા જાગેલી છે અને મતદાન જે જાગૃતિ અભિયાન તંત્ર દ્વારા કરાયું છે તેની અસર પણ કંઈ જે ગામડા વિસ્તાર છે તેમાં નથી થઈ તેવું કહી શકાય. પણ બધા જ જે રાજકીય નેતાઓ દ્વારા તંત્ર દ્વારા લોકોને મત કરવા અપીલ કરવામાં આવી
આવી છે આ લોકશાહીનો અવસર છે, તેમાં લોકો મત કરે અને પોતાની મતથી સરકાર બનાવવામાં મદદ કરે એ રીતનું લોકોનું કહેવું છે. પણ જોવા જઈએ તો જે મતદાનમાં નિરક્ષરતા છે તેના લઈને જે બીજા ફેઝનું મતદાન થવાનું છે 5 તારીખે, તે સ્મૃતિ ઈરાનીએ પોતે કહ્યું છે કે અપીલ કરી છે કે પોતાનો કિંમતી મત છે તેનો ઉપયોગ કરીને. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે રીતની નિરક્ષરતા હતી તે ઉપરથી લાગી રહ્યું છે કે બધા જ જે રાજકીય પાર્ટીઓ છે અને જે તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારે જે યુવા મતદારોને જાગૃત કરવા માટે ને અલગ અલગ રીતે મતદારોને જાગૃત કરવા માટે જે પ્રક્રિયા હાથ ધરાઈ છે તે પણ વધારે વેગવંતી બનાવી છે. 5 તારીખે જે મતદારો છે તે વધારે વધારે મત કરે તેની અપીલ પણ કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવી હતી. જય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં બીજા તબક્કામાં મત કરી તેવું જનતાની તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. નિવેદનના રૂપે વાત કરીએ કે શિક્ષણના સંકલ્પને લઈને તેઓ સમર્થન જાહેર કર્યું છે, જેમાં સંકલ્પપત્રની વાત કરવામાં આવે કે KG થી લઈને PG સુધી દીકરીઓને મફત શિક્ષણના સંકલ્પ અંગે પણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. દીકરીઓને હવે સરકારી યોજનાઓનો લાભ પણ મળશે. તો આ પ્રેસ કોન્ફરન્સની અંદર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાનું નિવેદન આપ્યું હતું, જેમાં વધુમાં વધુ જનતાને મત કરવા બીજા તબક્કાની ચૂંટણી માટે પણ અપીલ કરવામાં આવી હતી. મત આપી ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાતની જનતા ઈચ્છે છે કે ભાજપની સરકાર બને. આવનારા 5 તારીખે બીજા રાઉન્ડ થશે વોટિંગની, એમાં અમે ભાજપના કાર્યકર્તાઓ નિવેદન કરીએ છીએ કે વોટર્સ પોતાનો મત આપી અધિકારની સાથે સાથે જે અમારી લોકતંત્ર પ્રત્યે જવાબદારી છે એને પણ અમે લોકો પૂર્ણ કરીએ. ગુજરાતની બહેનોએ વિશેષ ભાજપના સંકલ્પ પત્રમાં KG થી લઈ PG સુધી દીકરીઓને મુફ્ત શિક્ષણ આપનારી અમારા સંકલ્પને બહુ જ સમર્થન આપ્યું છે. વિશેષ ધોરણ 9 થી માંડીને 12 ધોરણ સુધી અમારી દીકરીઓને મફતની સાયકલ મળશે. આ સંકલ્પ સાંભળીને પણ ગુજરાતની બહેનોએ ખૂબ જ આશીર્વાદ નરેન્દ્રભાઈને અને ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે. સાથે સાથ EWS કેટેગરીમાં જે દીકરી મેરિટ લિસ્ટમાં નામ જોડાવશે એને મફતની સ્કૂટી મળશે. આ સાંભળીને પણ ઘણી બધી આપણી દીકરીઓ આનંદિત થઈ છે.